હેલો ફ્રેન્ડ્સ નોલેજ વિથ ક્રમનું આપનું હાર્દિક સ્વાગત કરું છું કેમ છો આઈ હોપ બધા મજામાં આવશો તો ચાલો આ વિડીયોમાં આપણે જોઈશું કમ્પ્યુટર વિષયના ખૂબ જ એમ પી એવા ક્વેશ્ચન જે કમ્પ્યુટર હાર્ડવેર જો તમને ખબર ના હોય અને જે નવા વિદ્યાર્થીઓ આ ચેનલની અંદર આવેલા છે તો એને જણાવી દઉં કે આ ચેનલ ગવર્મેન્ટ સ્પેશિયલી એક્ઝામ ગવર્મેન્ટની જે તૈયારી કરતા હોય એના માટે છે અને કમ્પ જે બધા વિષયો સ્પેસિફિક વિષયોના ક્વેશ્ચન અપલોડ કરતો હોઉં છું તો આજે આપણે જોઈશું કમ્પ્યુટર હાર્ડવેર જે આપણે કમ્પ્યુટરની જે સિરીઝ ચાલુ કરેલી છે એ સ્પેસિફિક ચેપ્ટર વાઇઝ આઈ એમસીક્યુ સીક્યુ છે કે સૌથી પહેલો જે આગળ મેં કમ્પ્યુટરના ક્વેશ્ચન વિડીયો અપલોડ કરેલા છે જે આઈ બટન ઉપર ક્લિક કરજો ત્યાં તમને જોવા મળશે તો ચેપ્ટર વાઇસ એમસીક્યુ છે કે પહેલા પહેલાં હતા કમ્પ્યુટરની પેઢીઓ છે એના બધા જ એમાં આપણે જોયા એકસો ત્રીસક જેટલા એમસીક્યુ જોયા ઓનલી ફોર પેઢીઓ કોમ્પ્યુટર આગળના જે બધા કોમ્પ્યુટર છે ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર શું છે ચાર્લ્સ બેબેઝને લગતી વૈજ્ઞાનિકોને લગની બધી એમ જોયા તો એમાંથી પેઢીઓમાંથી એવી રીતના ચેપ્ટર વાઈઝ આપણે ક્વેશ્ચન તૈયાર કરીએ છીએ એટલે કે કોઈ પેઢીમાંથી ક્વેશ્ચન પૂછાય તો એક પણ માર્ક આપણો આપણો જાય નહીં એવી રીતના હવેથી આ ચેપ્ટર આવેલું છે કમ્પ્યુટર હાર્ડવેર તો કમ્પ્યુટર હાર્ડવેરની અંદર બધા હાર્ડવેર જોશું કે જે જોયા જોડાયેલા છે કમ્પ્યુટરની અંદર તો પ્રેક્ટિકલી પ્રેક્ટિકલી ક્વેશ્ચન પણ આવશે થિયરી પણ આવશે અને કોઈ પણ તમને ટોપિક કોઈ પણ સ્પેસિફિક ટોપિક માટે તમારો વિડીયો જોતો છે કે કોમ્પ્યુટરનો કોઈ ટોપિક છે એ તમે નથી સમજાતો એમાંથી ક્વેશ્ચન પૂછાય છે તો ટોપિક મને કોમેન્ટ બોક્સમાં કહેજો તો એનો અલગ આપણેથી એક વિડીયો બનાવશું ઓકે તો ખ્યાલ પડી ગયો છે કે કેવી રીતના આપણે વિડીયો અપલોડ કરીએ છીએ તો ચાલો હવે ટાઈમ વેસ્ટ ન કરતા ફટાફટ આપણે કોમ્પ્યુટર હાર્ડવેરના એમસીક્યુ ચાલુ કરીએ તો હવે આ એમસીક્યુ હશે એ કમ્પ્યુટર હાર્ડવેરને લગતા હશે કોઈ હવે એમએસ એક્સેલને નહીં એમએસ એક્સેલનું જ્યારે ચેપ્ટર આવશે ત્યારે એમએ એક્સેલના અને વર્ડનાને એવી રીતના ક્વેશ્ચન હશે ઓકે તો ખ્યાલ પડી ગયો હશે તમને કે એવી રીતના આપણે વિડીયો બનાવીએ છીએ તો ચાલો સૌથી પહેલો ક્વેશ્ચન નીચેનામાંથી એક જ મિનિટ ફ્રેન્ડ્સ ચાલો નીચેનામાંથી ક્યુ ઇનપુટ ડિવાઇસ નથી તો જો કીબોર્ડ એક ઇનપુટ ડિવાઇસ છે સ્કેનર ઇનપુટ ડિવાઇસ છે માઉસ ઇનપુટ ડિવાઇસ છે પણ પ્રિન્ટર ઇનપુટ ડિવાઇસ નથી પ્રિન્ટર આઉટપુટ ડિવાઇસ છે યુએસબીનું ફૂલ ફોર્મ શું થાય છે યુનિવર્સલ સિરિયલ બસ નીચેનામાંથી કયો કીબોર્ડનો ક્રમનો ક્રમ સાચો નથી સોરી સાચો છે તો ક્વાડઝાઇટ ક્યુ ડબલ્યુ ઇ આર ટી વાય આ છે કીબોર્ડનો સાચો ક્રમ ઘણી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલો છે કીબોર્ડ કયા પ્રકારનું છે તો ક્વાર્ટિક પ્રકારનું છે નીચેનામાંથી કયા પ્રકારના લેઆઉટ વાળું કીબોર્ડ નથી મળતું જો ત્રણ પ્રકારના કીબોર્ડો આવે છે ક્વાર્ટી ડીવોરેક ને એઝર્ટી તો આ ત્રણ પ્રકારના કીબોર્ડ યાદ રાખજો ક્વાર્ટી પ્રકારનું હોય છે ડીવોરેક હોય છે અને એઝર્ટી પ્રકારનું હોય છે આ સી આન્સર આવશે એટલે કે એવું કોઈ કીબોર્ડ હતું હોય નહીં તો આ ત્રણ ક્રમ યાદ રાખજો કીબોર્ડમાં કુલ કેટલી ફંક્શન કી હોય છે તો તમને જણાવી દો કે કીબોર્ડમાં એફ વન થી એફ ટુએલ હોય છે બાર ફંક્શન કી હોય છે સ્ટાન્ડર્ડ વિન્ડોઝમાં કેટલી કી હોય છે જો સ્ટાન્ડર્ડ વિન્ડોઝ કે જે માનીએ છે એટલે એકસો ચાર કરતા પણ અત્યારે તો વધારે આવે છે પણ સ્ટાન્ડર્ડ વિન્ડો જોઈએ તો સ્પેસિફિક આન્સર આવશે એમ પૂછે કે વિન્ડોઝની અંદર વિન્ડોઝ કીબોર્ડમાં કેટલી કી હોય છે તો એકસો ચાર કી પછી આવે છે યુએસ સ્ટાન્ડર્ડ કીબોર્ડ યુએસ ટ્રેડિશનલ સ્ટાન્ડર્ડ કીબોર્ડમાં કેટલી હોય છે એકસો ને એક યુએસ પૂછે તો એકસો એક જે સ્ટાન્ડર્ડ વિન્ડોઝ આપણે યુઝ કરીએ છીએ એમાં આવશે એકસો ચાર કી નીચેનામાંથી ક્યુ પોઈન્ટ ડિવાઇસ છે પોઈન્ટિંગ ડિવાઇસ આવશે માઉસ ક્યુ આવશે માઉસ એક પોઇન્ટિંગ ડિવાઇસ છે યાદ રાખજો નીચેનામાંથી કઈ પ્રક્રિયા માઉસ વડે થતી નથી તો જો માઉસ વડે કઈ કઈ પ્રક્રિયા થાય છે એ આપણે ખબર હોવી જોઈએ તો ક્લિક થાય છે ડબલ ક્લિક થાય છે ડ્રેગ એન્ડ ડ્રોપ થાય છે હવે તમને જણાવી દઉં કે ડ્રેગ એન્ડ ડ્રો એટલે શું જાણે કે આ એક તમારું કોમ્પ્યુટરમાં ફોલ્ડર છે હવે તમે માઉસથી સિંગલ ક્લિક કરી આ ફોલ્ડરને તમે તમારા ડેસ્કટોપની અંદર અહીં મૂકવું તો એને શું કહેવાય છે ડ્રેગ એન્ડ ડ્રોપ ઓકે તો આમાં આન્સર આવશે માઉસ વડે કંઈક ક્રિયા થતી નથી તો કેરેક્ટર રીડિંગ થતું નથી નીચેનામાંથી કયું પોઈન્ટિંગ ડિવાઇસ નથી જો કયું કયું પોઈન્ટ પોઈન્ટિંગ ડિવાઇસ છે તો જે આમાં છે ને માઉસ એક પોઈન્ટિંગ ડિવાઇસ આવશે ટ્રેકબોલ ટ્રેકબોલ પણ પોઈન્ટિંગ ડિવાઇસ આવશે અને જોઈસ્ટિક પણ પોઈન્ટિંગ ડિવાઇસ આવશે તો યાદ રાખજો કમ્પ્યુટરમાં કુલ ત્રણ પોઈન્ટિંગ ડિવાઇસ છે માઉસ જોઇસ્ટિક અને ટ્રેક બોલ આ બીસીઆર બાર કોડ રીડર કોઈ પોઈન્ટિંગ ડિવાઇસ નથી નીચેનામાંથી ક્યુ આઉટપુટ ડિવાઇસ નથી એક જ ઓકે નીચેનામાંથી ક્યુ આઉટપુટ ડિવાઇસ નથી તો સ્કેનર છે ને એક જ મિનિટ અ ઓકે સ્કેનર શું થયું સ્કેનર ઇનપુટ ડિવાઇસ છે ઓકે સ્કેનર એટલે શું કે જે આપણે હાર્ડ કોપી છે તમારે કોઈ હાર્ડ કોપી એટલે કે કાગળ છે તમારે એને તમારામાં જે કાગળમાં જે ચિત્ર છે એ તમારે કોમ્પ્યુટરમાં જોવું છે તો એ કાગળ તમે ઓલા સ્કેનર ઉપર રાખશો એ તમને દેખાશે કોમ્પ્યુટરનો એટલે કે ઇનપુટ ડિવાઇસ થયું ઓકે તો સ્કેનર છે એક ઇનપુટ ડિવાઇસ છે આઉટપુટ ડિવાઇસ નથી એમઆઈસીઆર એમઆઈસીઆરનું ફૂલ ફોર્મ શું થાય છે ફૂલ ફોર્મ થાય છે મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકોગ્નાઇઝેશન શું થાય છે મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકોગ્નાઇઝેશન રેકોગ્નાઇઝેશનની જગ્યાએ રીડર આવે તોય પણ ચાલશે તો આમાં આન્સર આવશે મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકોગ્નાઇઝેશન બ્લેક એન્ડ વ્હાઇટ મોનિટરને શું કહેવાય છે તો મોનોક્રોમ કહેવાય છે શું કહેવાય છે બ્લેક એન્ડ વ્હાઇટ મોનીટરને કહેવાય છે મોનોક્રોમ સીઆરટી સીઆરટીનું ફૂલ ફોર્મ શું થાય છે કેથોડ રે ટ્યુબ શું થાય છે કેથોડ રે ટ્યુબ થાય છે સીઆરટીનું ફૂલ ફોર્મ કમ્પ્યુટર સ્ક્રીન પર અસંખ્ય નાના નાના ટપકાઓને શું કહેવાય છે તો જો કમ્પ્યુટરની સ્ક્રીન પર અસંખ્ય નાના નાના ટપકાઓને કહેવાય છે પિક્ઝેલ શું કહેવાય છે પિક્ઝેલ તમે ટીવીની અંદર ટીવીની બાજુમાં સાવ નજર રાખશો એટલે તમને ચોરસ નાના નાના ટપકા દેખાશે ટીવીમાં પણ પિકઝેલ હોય છે આથી કમ્પ્યુટરની સ્ક્રીન પર અસંખ્ય નાના નાના ટપકાઓને શું કહેવાય તો પિક્ઝેલ કહેવાય કમ્પ્યુટર સ્ક્રીનના રિઝોલ્યુશનને સેમાં મપાય યાદ રાખજો રિઝોલ્યુશનને પાછું પિકઝેલમાં નથી મપાતું રિઝોલ્યુશનને મપાય છે ડીપીઆઈ ડોટ્સ પર ઇંચ નીચે જ ક્વેશ્ચન છે ડીપીઆઈ નું ફૂલ ફોર્મ ડોટ્સ પર ઇંચન ડિસ્પ્લે યુનિટ શું કહેવાય છે વિડીયુ નું ફૂલ ફોર્મ વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ વીજીએ વિજીએ નું ફૂલ ફોર્મ શું થાય છે વિડીયોગ્રાફિક એડેપ્ટર શું થાય છે વીજીએ વિજીએ નું ફૂલ ફોર્મ શું થાય છે વિડીયોગ્રાફિક એડેપ્ટર થાય એલસીડી એલસીડીનું ફૂલ ફૂલ ફોર્મ શું થાય છે એલસીડી એટલે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે શું થાય છે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે ઇમ્પેક્ટ પ્રિન્ટર છે શું છે કીધું છે ઇમ્પેક્ટ પ્રિન્ટર ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર ઇમ્પેક્ટ પ્રિન્ટર એટલે શું થાય જો બે પ્રકારના પ્રિન્ટર આવે છે જે ઇમ્પેક્ટ પ્રિન્ટર અને નોન નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર તો જે ઇમ્પેક્ટ પ્રિન્ટર એટલે કેવા છે જે જૂના જે પ્રિન્ટર હતા ને એ ઇમ્પેક્ટ પ્રિન્ટરમાં આવશે આ જે લેઝર પ્રિન્ટરને છે ને એ બધા આવશે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટરમાં તો નીચેનામાંથી ઇમ્પેક્ટ પ્રિન્ટર છે ડોટ મેટ્રિક પ્રિન્ટર્સ ક્યુ છે ડોટ મેટ્રિક પ્રિન્ટર જે તમે ગમે ત્યાં કોટમાં ગયા છો પેલા તો ટક 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 એવી રીતના અવાજ આવતો હોય એને કહેવાય છે ડોટ મેટ્રિક પ્રિન્ટર નીચેનામાં સોરી નીચેના પ્રિન્ટરની છે તો જે પ્રિન્ટરની સ્પીડ છે પ્રિન્ટરની સ્પીડ કયા પ્રકારના પ્રિન્ટરમાં ગ્રાફિક ગ્રાફિક છાપી શકાતું નથી તો જો ડેલ ડેઝી વ્હીલ જે આ ઇમ્પેક પ્રિન્ટરમાં આવશે કેમાં આવશે જે ડેઝી વિલ પ્રિન્ટર છે ને એ ઇમ્પેક્ટ પ્રિન્ટરની અંદર આવશે કે જે જૂના જમાનાનું જોઈએ અને જેને ડેઝી વિલ પ્રિન્ટરની અંદર ગ્રાફિક છાપી શકાતું નથી કોમ્પ્યુટરની સ્ક્રીનને મોટા પડદા પર દર્શાવવાને શું કહેવાય છે તો જે કોમ્પ્યુટરની સ્ક્રીનને મોટા પડદા પર દર્શાવવાને કહેવાય છે પ્રોજેક્ટર જો આની અંદર પ્રોજેક્ટર આવશે જો કોમ્પ્યુટરની સ્ક્રીન છે એને મોટા પડદા ઉપર દર્શાવવાને કહેવાય છે પ્રોજેક્ટર આવશે સીપીયુ નું ફૂલ ફોર્મ શું થાય છે સીપીયુ એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ ગાણિતિક અને તાર્કિક વિભાગને ટૂંકમાં શું કહેવાય છે એએલયુ એલયુ આમાં આન્સર આવશે બી એએલયુ એરિથમેટિક લોજિક યુનિટ ફ્રેન્ડ્સ વિડીયો સારું લાગતું હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને તમે આગળ પણ તમારી તૈયારી સારી બનાવવા માગો છો અને વિડીયો જોવા માંગો છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે બે લાયકન છે તેને ક્લિક કરો આથી જ્યારે પણ વિડિયો અપલોડ કરું ત્યારે ફટાફટ તમને નોટિફિકેશન મળી જશે નીચેનામાંથી કયા પોર્ટની સ્પીડ સૌથી વધુ હોય છે તો પોર્ટ જો તમને જણાવી દો કે કોઈ પણ કીબોર્ડ છે માઉસ છે એ તમારે કોમ્પ્યુટરમાં જોડવા માટે બે સ્લોટ આવે છે એક યુએસબી યુએસબી પોર્ટ અને પીએસ ટુ પોર્ટ તો પીએસ ટુ પોર્ટ કેવો હોય છે જે ગોળ એની ગોળ પિન હોય છે અને દોટ ડોટ ડોટ આવી રીતના હોય છે અને સીપીયુની પાછળ એને પોર્ટ હોય છે તો આ ગોળ ગોળ જે પિન્ટ હોય ને એને પીએસ ટુ પોર્ટ કહેવાય છે અને યુએસબી પોર્ટ તો તમને ખબર ખ્યાલ જ છે જે ચોરસ પ્રકારનું આવી રીતના યુએસ પોર્ટ હોય છે તો આ બે પોટથી તમે ગમે તે ડિવાઇસને જોડી શકો કમ્પ્યુટર સાથે જે વધુ પડતું માઉસમાં હોય છે યુએસ પોર્ટ પોટ કીબોર્ડમાં હોય છે તો સૌથી વધારે સ્પીડ આવતી હશે યુએસ પોર્ટની બાયોસ બાયોસ નું ફૂલ ફોર્મ શું થાય છે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ શું થાય છે બી ઇનપુટ આઉટપુટ સિસ્ટમ થશે બાયોસમાં થતી એક પ્રક્રિયાનું નામ શું છે જો બાયોસની અંદર પ્રક્રિયા થાય છે પોસ્ટ નામની પ્રક્રિયા કઈ છે પોસ્ટ નામની પ્રક્રિયા થાય છે બાયોસમાં તો પોસ્ટનું ફૂલ ફોર્મ શું થાય છે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ જો બાયોસ એટલે શું જ્યારે તમે કોમ્પ્યુટર ચાલુ કરશો એટલે કે ઓટોમેટિક જે બાયોસની અંદર જે બધું સિસ્ટમ હશે એ પહેલાં તો ચેક કરશે કે તમારું કીબે કીબોર્ડ કનેક્ટ છે હાર્ડ ડિસ્ક છે આ બધું જે ડિવાઈસ કનેક્ટ છે ને હશે ને એ તમ એ ઓટોમેટિક એના બેકગ્રાઉન્ડની અંદર પ્રોસેસ થશે જો કો જાણે કે તમારે કોમ્પ્યુટર સીપીયુમાં હાર્ડ ડિસ્ક નથી તો તમને એવો એક એર મેસેજ પ્રિન્ટ કરશે એવી રીતના ઈ આ બધી પ્રક્રિયા કોણ કરશે એ બાયોસ શરૂઆતમાં પ્રક્રિયા કરશે મારો કહેવાનો મતલબ તમે સમજી ગયા હશે કે કોમ્પ્યુટર ચાલુ કરશો એટલે કે બધું ચેકિંગ કોણ કરશે બાયોસ અને કોઈ પણ એર આવશે તો બાયોસ એર પ્રિન્ટ કરશે હવે પોસ્ટનું ફૂલ ફોર્મ શું થાય છે પોસ્ટ પાવર ઓન સેલ્ફ ટેસ્ટ કોમ્પ્યુટર બંધ હોય ત્યારે કઈ સમય તારીખને અપડેટ રાખે છે જો શું કીધું છે કમ્પ્યુટર બંધ હોય ત્યારે કઈ કઈ બેટરી સમય અને તારીખને અપડેટ રાખે છે તમને મનમાં પ્રશ્ન તો થતો જ હશે કે આપણે કમ્પ્યુટર બંધ કરીએ અને પછી ચાલુ કરીએ જાણે કે આપણે સાંજે બંધ કરી દીધું અને સવારને ચાલુ કર્યું તો પણ તારીખ ઓટોમેટિક બદલી ગઈ એક કેવી રીતના થતું હશે તો એ કરશે સીમોસ કોણ કરશે સીમોસ તો સીમોસનું ફૂલ ફોર્મ શું થાશે તો યાદ રાખજો સીમોસનું ફૂલ ફોર્મ થાય છે યાદ રાખજો બોલું છું કોમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમી કન્ડક્ટર શું થાશે સી ફોર કોમ્પ્લિમેન્ટરી સી ફોર કોમ્પ્લિમેન્ટરી એમ ફોર મેટલ ઓ ફોર ઓક્સાઇડ એસ ફોર સેમી કન્ડક્ટર તો ફરી એક ફેરફાર પાછું બોલી દઉં કોમ્પ્લિમેન્ટરી મેટલ કોમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમી કન્ડક્ટર સિમોસ સમય અને તારીખને અપડેટ રાખે છે ગ્રાફિકનો ઝૂમ ઓકે ગ્રાફિકનો ડેટા પ્રોસેસ કરતા યુનિટને શું કહેવાય છે જો ગ્રાફિક જીપીયુ શું કહેવાય છે જીપીઓ અત્યારે તો મોબાઈલની અંદર પણ જીપીયુ આવતું હોય આવતું હોય છે અને કોમ્પ્યુટરની અંદર પણ જીપીયુ આવે છે તો ગ્રાફ જીપીયુ જીપીયુ છે ને ગ્રાફિકને પ્રોસેસ કરે છે SMPS SMPS નું ફૂલ ફોર્મ શું થાય છે સ્વિચ મોડ પાવર સપ્લાય S4 સ્વિચ M4 મોડ P4 પાવર અને S4 સપ્લાય તો સ્વિચ મોડ પાવર સપ્લાય યુપીએસ UPS નું ફૂલ ફોર્મ શું થાય છે અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય શું થાય છે અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય અવાજ વડે કમ્પ્યુટરને કમન આપતી સિસ્ટમ કયા નામથી ઓળખાય છે તો સ્પીચ રેકગ્નાઇઝ સિસ્ટમ શું કહેવાય છે હવે આ તો મોબાઈલની અંદર પણ આ બધી સિસ્ટમ આવી ગઈ કે જે તમે બોલો એ પ્રમાણે લખાતું જાય છે ઓપન ધ તમે એવી રીતના બોલો કે ઓપન ધ યુટ્યુબ તો તમારે ઓટોમેટિક તમારા મોબાઈલમાં યુટ્યુબ ઓપન થાય છે આ બધી સિસ્ટમને પ્રક્રિયાને શું કહેવાય છે સ્પીચ રેકોગ્નાઇઝેશન સિસ્ટમ ડોટ મેટ્રિક પ્રિન્ટરની ક્વોલિટી સેવામાં અપાય છે જો ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર એની ક્વોલિટી છે ને ડીપીઆઈ ડોર્સ પર ઇંચમાં મપાય છે દરેક પ્રોજેક્ટર પર છાપવામાં આવતા ઊભી લાઈનવાળા કોડને શું કહેવાય છે જો એને કહેવાય છે બાર કોડ તો આવી રીતના તમે કોઈ મોલ માગ્યા હોશો અથવા તો કોઈ વસ્તુ તમારે ગયા હશે એની અંદર આવો એક કોડ હશે જેને કહેવાય છે બાર કોડ શું કહેવાય છે બાર કોડ અને એક કોડ કોના ક્યાં મશીનથી રીડ થાય છે તો બીસીઆર બાર કોડ રીડરથી રીડ થાય છે એમઆઈસીઆર એમ આઈ સી આરમાં શું થાય છે મેગ આખું ફૂલ ફોર્મ બોલી જાઓ મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકોગ્નાઇઝેશન તો સી ફોર શું આવ્યું કેરેક્ટર પેરેલ હવે તો તમને જો એમ ફોર પૂછે તો મેગ્નેટિક આવશે એવી રીતના આખું તમે ફૂલ ફોર્મ યાદ રાખી લીધું હોય પછી આપણે ગમે તે ક્વેશ્ચન પૂછે ને આપણે આવડી જવાનું છે પેરેલલ પોર્ટનો ઉપયોગ ક્યુ ડિવાઇસ જોડવા માટે થાય છે જો પેરેલલ પોર્ટનો ઉપયોગ છે ને એ પ્રિન્ટર ડિવાઈસને જોડવા માટે થાય છે યાદ રાખજો પ્રિન્ટરને જોડવા માટે કયો પોટનો યુઝ થાય છે પ્રિન્ટરને જોડવા માટે યુઝ થાય છે પેરાલ પોર્ટ નીચેનામાંથી કયું હાર્ડવેર નથી તો જાવા કોઈ હાર્ડવેર નથી એ એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે લેંગ્વેજ છે કમ્પ્યુટરના માઉસ કમ્પ્યુટરના માઉસના શોધક કોણ છે તો યાદ રાખજો માઉસના શોધક છે ડોગલાસ એન્જલ બાટ કોણ છે ડોગ્લાસ એન્જલ બાર્ટ આ વૈજ્ઞાનિકનું નામ યાદ રાખજો માંસના શોધક ડોગ્લાસ એન્જ બાર્ટ ટ્રેકબોલ અને નીચેનામાંથી કયા પ્રકારનું ડિવાઇસ છે તો તમને આગળ મેં કીધું છે માઉસ જોઇસ્ટિક અને ટ્રેકબોલ આ કેવા છે આ જે પોઇન્ટિંગ ડિવાઇસ કમ્પ્યુટરમાં નીચેનામાંથી કયા ક્રમમાં પ્રક્રિયા થાય છે તો જો કમ્પ્યુટર કોમ્પ્યુટરની કોમનલી પ્રક્રિયા કેવી હોય છે પેલા તમે ઇનપુટ આપો પછી પ્રોસેસ થાય પછી આઉટપુટ મળે તો આમાં આન્સર આવશે સી ઇનપુટ પ્રોસેસિંગ આઉટ આઉટપુટ નીચેનામાંથી ક્યુ ઇનપુટ ડિવાઇસ નથી તો જો ઇનપુટ ડિવાઇસ સીપીયુ કોઈ ઇનપુટ ડિવાઇસ નથી એ આખું પ્રોસેસિંગ ડિવાઇસ છે તો સીપીયુ કોઈ ઇનપુટ ડિવાઇસ નથી કમ્પ્યુટરના ભૌતિક પાર્ટને શું કહેવાય છે એને હાર્ડવેર કહેવાય શું કહેવાય છે હાર્ડવેર MU MU નું ફૂલ ફોર્મ થાય છે મેમરી યુનિટ શું થાય છે MU નું ફૂલ ફોર્મ થાય છે મેમરી યુનિટ નીચેનામાંથી ક્યુ કમ્પ્યુટર બેટરી વડે ચાલે છે તો લેપટોપ બેટરી વડે ચાલે છે એ તો ખ્યાલ આવે છે DMP એનું ફૂલ ફોર્મ શું થાય છે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર જો DMP ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર નીચેનામાંથી ક્યુ કમ્પ્યુટર પોર્ટેબલ ગણાય છે જો લેપટોપ છે ને એને પોર્ટેબલ કહેવાય શું કહેવાય છે નીચેનામાંથી કયું કમ્પ્યુટર ને પોર્ટેબલ કહેવાય છે તો પોર્ટેબલ ગણાશે લેપટોપ નહીં ડેસ્કટોપ ડેસ્કટોપ નહીં ટીક કરતા એમાં આન્સર આવશે લેપટોપ શું આવશે લેપટોપ છે ને એ પોર્ટેબલ ગણાશે ઘણા ફ્રેન્ડ્સ ડેસ્કટોપ ટીક કરીને આવશે ડેસ્કટોપ ના કરતા મોનિટરને બીજા ક્યાં નામથી ઓળખાય છે વીડીયુ શું કહેવાય છે વીડીયુ આ ટૂંક ટૂંક ફોર્મ પણ આવશે આપશે તમને ઓપ્શનમાં તો વીડીયુ કહેવાય છે મોનિટરને તો વીડીયુ નું ફૂલ ફોર્મ થાય છે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ કીબોર્ડ પર એથી ઝેડ કીને કઈ પ્રકારની કી કહેવાય તો એથી ઝેડની જે કી હોય ને એને આલ્ફાબેટ કી કહેવાય શું કહેવાય છે આલ્ફાબેટ ડાબી તરફનું ટેક્સ કાઢવા માટે કઈ કીનો યુઝ યુઝ થાય છે તો ઘણા ફ્રેન્ડ્સ આની અંદર કન્ફ્યુઝ થતા હોય જો તમને એક ચોખ્ખું કહી દઉં કે જે બેક સ્પેસ તમે દાબશો ને બેક સ્પેક્સ કી બેક સ્પેસ તો હવે શું થાય છે આ તમારું કરશો છે આ તમારું લખાણ છે જ્યારે તમે બેક્સપેસ્ટ દાબશો એટલે તમારા કરસણની જમણી બાજુ સોરી તમારા કરસણની ડાબી બાજુ જે લખાણ છે ને તમારા કરસણની ડાબી બાજુ લખાણ એ ભૂસાશે ઓકે બેક સ્પેસ્ટ દાબશો એટલે શું તમારા કરસણની ડાબી બાજુનું લખાણ ભૂસાશે હવે તમે ડિલેટ કી કમ્પ કીબોર્ડમાં ડિલેટ કી હશે હવે ડિલેટ કી દાબશો ને એટલે આ એક આખી તમારી લાઈન છે આ અક્ષરની એક તમારી આખી લાઇન છે અહીં તમારું કરશર છે બેક સ્પેસ દાબશો એટલે ડાબી તરફનું લખાણ અને ડિલેટ કી દાબશો એટલે આ જમણી બાજુનું લખાણ ભૂસાતું આવશે હવે ટૂંકમાં તમને ખ્યાલ પડી ગયો હશે બેક સ્પેસ ડાબી બાજુનું લખાણ ભૂસવા માટે ડિલેટ કી જમણી બાજુનું લખાણ ભૂસવા માટે ટેક્સ્ટ ટાઈપ કરતી વખતે નવી લાઈન અને નવો પેરેગ્રાફ સ્ટાર્ટ કરવા માટે એન્ટર

માઉસ ક્લિક દબાવીએ આઇકોન કે ફાઇલને અન્ય જગ્યાને ખસેડવાની પ્રક્રિયાને શું કહેવાય છે ડ્રેગિંગ કહેવાય શું કહેવાય છે ડ્રેગિંગ સ્ક્રીન રિફ્રેશ કરવા માટે કઈ કીનો યુઝ થાય છે એફ શું થાય છે એફ નો યુઝ થાય છે અવાજને કમ્પ્યુટરમાં ઇનપુટ કરવા શું યુઝ થાય છે માઇક્રોફોન જો માઇક્રોફોન એક ઇનપુટ ડિવાઇસ આવશે શું આવશે માઇક્રોફોન ઇનપુટ ડિવાઇસ પણ હેડફોનમાં શું આવશે હેડફોન છે ને આઉટપુટ ડિવાઇસ આવશે યાદ રાખજો માઇક્રોફોન ઇનપુટ ડિવાઇસ હેડફોન આઉટપુટ માં આવશે માહિતીને ઝડપી ટ્રાન્સફર કરવા માટે કયો પોર્ટ યુઝ થાય છે તમને ખ્યાલ જ જે આગળ ક્વેશ્ચન આવી ગયો છે યુએસ બી પોર્ટ સીપીયુનો કયો ભાગ ગાણિતિક અને તાર્કિક ક્રિયા માટે યુઝ થાય છે તો એ એલયુ આઈસીનું ફૂલ ફોર્મ શું થાય છે ઇન્ટ્રીગ્રેટેડ સર્કિટ શું થાય છે આઈસીનું ફૂલ ફોર્મ આઈસીનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટિગ્રેટેડ સર્કિટ ને આઈસી શેની બનેલી હોય છે આઈસી બનેલી હોય છે સિલિકોનની કે નહીં સિલિકોનની બનેલી હોય છે હવે તમને ક્વેશ્ચન પૂછું આગળના જો તમે વિડીયો જોયો હશે તો આ ક્વેશ્ચન આવી ગયો હશે કે આઈસી ના શોધક કોણ છે એ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જણાવવાનું છે કે આઈસી ના શોધક કોણ છે સીડી પર ડેટા સંગ્રહ કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે તો એને બર્ન કહેવાય શું કહેવાય બર્ન પ્રોસેસ કહેવાય કે સીડી ડીવીડી ઉપર કોઈ પણ તમે ડેટા સંગ્રહ કરો એને કહેવાય છે બર્ન પ્રોસેસિંગ માય કમ્પ્યુટર ખોલતા સીડીનું ડિફોલ્ટ નામ શું હોય છે જો આવા જ ક્વેશ્ચન પૂછાય છે આ પ્રેક્ટિકલ ક્વેશ્ચન કહેવાય તો આ સીડીનું ડિફોલ્ટ નામ હોય છે માય ડિસ્ક શું કહેવાય છે માય ડિસ્ક એનું ડિફોલ્ટ નામ હશે તો ચાલો આ વિડીયાનો આપણે લાસ્ટ ક્વેશ્ચન જોશું હવે નકશાઓ છાપવા માટે ક્યુ ડિવાઇસ વપરાય છે તો વપરાય છે પ્લોટર શું વપરાય છે નકશાઓ છાપવા માટે પ્લોટર ડિવાઇસ વપરાય છે તો ફ્રેન્ડ્સ આજે આપણે આ કોમ્પ્યુટરના હાર્ડવેરના એમસીક્યુ વન ના ક્વેશ્ચન એ આપણે ચાલુ કર્યા છે હજી આપણે હજી આપણે કોઈ બીજું ચેપ્ટર ચાલુ નથી કર્યું હજી આના ઘણા ક્વેશ્ચન છે કમ્પ્યુટર હાર્ડવેરના હવે એવી રીતના આપણે કમ્પ્યુટર હાર્ડવેરના બધા ક્વેશ્ચન જોઈ નાખવાના છે ને વિડીયો દ્વારા કે એક પણ ક્વેશ્ચન આપણી નજરમાંથી બચવો જોઈએ નહીં કમ્પ્યુટર હાર્ડવેરમાંથી એવી રીતના બધા ચેપ્ટર કમ્પ્યુટર હાર્ડવેર પાવર પોઈન્ટ એમએસ એક્સેલ વર્ડ આ ઇન્ટરનેટ આ બધા ચેપ્ટર કમ્પ બસો બસો ક્વેશ્ચનો છે છેના તો એક પણ ક્વેશ્ચન આપણે બિન બિનસચિવાલયની અંદર જવા દેવો નથી તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો વિડીયો જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરીને તો ચેનલને સબસ્ક્રાઇબ કરો આગળ પણ વિડીયો જોવા માટે તો ચાલો આવો જે એક આગળ પણ આપણે કોમ્પ્યુટરના હાર્ડવેરના હજી ક્વેશ્ચન જોવાના છે તો આગળ અપ વિડીયો અપલોડ કરીશું જો તમે વિડીયો લાઇક કરશો તો મને એક પ્રોત્સાહન મળશે તો થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે